प्रणाम माधव विद्या संकुलना ऑनलाइन टीचिंग में आपनु हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों, आपणे हवे पाठ चार भणवानुं छे, बराबर। पाठ चार आपणे भणीशुं। त्रीजो पाठ आपणो पूरो थयो। त्रीजा पाठना चार वीडियो मैं तमने भणावी दीधा। हवे आपणे पाठ चार नी शरूआत करीए। पाठनुं नाम शुं छे? नी पाछळ, बराबर। तो प्रथम आपणे काव्य छे, એ કાવ્ય આપણે બંને વિભાગમાં વહેંચાયેલું છે। આપણે પહેલાં સમજતા જઈએ કે શું કહેવા માગે છે, બરાબર। કાવ્યના કવિ અહીંયા નામ નથી આપેલું, પરંતુ ફક્ત કાવ્ય સમજવા જેવું છે। જો જૂતાજીના ડાક્ટર, માપો જરાક નાડી, બીમાર મારું ચંપલ, દવા કરો ને સારી। આ કાવ્ય એક રમત છે, બરાબર। જૂતાજીના ડાક્ટર, માપો જરાક નાડી, શું કહે છે કે જૂતાજીના એટલે કે જે જૂતા પહેરે છે, જૂતાને તપાસે છે, એવા ડાક્ટર તમે મારી નાડી એટલે કે હાથની નસ તપાસો। બીમાર મારું ચંપલ એટલે કે મારું ચંપલ બીમાર પડ્યું છે, દવા કરો ને સારી એટલે કે મારું ચંપલ બીમાર છે, તમે દવા કરો। એટલે જે પગમાં જૂતા પહેરેલા છે એને ડાક્ટર તરીકે સરખાવ્યા છે, અને એ ડાક્ટરની ફરિયાદ લઈને કવિ જાય છે, અને કવિ શું કહે છે કે મારું ચંપલ બીમાર છે, એની તમે દવા સારી રીતે કરો। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જુઓ, ચંપલ જે શબ્દ આપ્યો છે એ ચંપલ કવિ પોતે પોતાના માટે કહે છે, બરાબર। તો હવે બીજું જોઈએ, જુઓ। મને ડંખે વારે વારે તેની ટેવ નઠારી, થેન્ક યુ કહીશ તમને, આપો તમે સુધારી। કે મને એ વારંવાર ડંખે છે, જે મારું ચંપલ બીમાર પડ્યું છે એ ચંપલ ખરેખર મને વારંવાર ડંખે છે, એનો કંઈક ઈલાજ કરો, અને ઈલાજ થશે તો હું તમને થેન્ક યુ કહીશ કે તમે મારી પરિસ્થિતિને સમજ્યા છો, બરાબર। તો કવિ અહીંયા એક કેવું કાવ્ય છે? રમત ચિત્રનું કાવ્ય છે। રમત ચિત્રનું કાવ્ય અહીં રજૂ કરેલું છે। હવે તમે જુઓ, નીચે તમને કેટલીક ડિઝાઇનો આપી છે, પુસ્તકમાંથી બનાવેલી, હા। જુઓ, પ્રથમ આપણે પુસ્તકની ડિઝાઇન જોઈએ। જુઓ, આ જે ડિઝાઇન છે, આ ડિઝાઇન કેવી છે? આ ડિઝાઇન આખું પુસ્તક બંને બાજુથી વહેંચીને ઊંધું મૂકી દીધું છે, બરાબર। આ એ ડિઝાઇન છે। પછી બીજા નંબરનું જુઓ, બીજા નંબરનું જે તમને આપેલું છે એ અહીંયા શું કરેલું છે? એક પુસ્તક મૂક્યું છે, પછી એને નીચે બે પુસ્તકો મૂક્યા છે, એટલે આ શેનું દર્શાવે છે? જાણે કે ટેબલ, ટેબલની નિશાની દર્શાવે છે, બરાબર। હવે આપણે ત્રીજું જોઈએ, શું છે ત્રીજું? જુઓ શું મૂકેલું છે અહીંયા ત્રીજામાં, ડસ્ટર છે, લાકડી છે, આ લાકડીઓ મૂકી છે, નાની નાની લાકડીઓ ભેગી કરીને બારી બનાવી છે। શું બનાવ્યું છે અહીંયા? બે બારીઓ બનાવી છે, નીચે એનો દરવાજા કે બીજી પણ બારી મોટી, એટલે કે આની ચોરસ ખાના બનાવીને બારી બનાવેલી છે। હવે ત્રીજું જોઈએ, એના નીચે જુઓ, જુદા જુદા પુસ્તકો ભેગા કર્યા છે અહીંયા, એક બે ત્રણ ચાર પાંચ છ, આ છ પુસ્તકોને ઊંધા મૂકી દીધા છે, અને પછી કેવું લાગે છે તમને? ચતુષ્કોણ, ચતુષ્કોણ બનાવ્યો છે। શું બનાવેલું છે? ચતુષ્કોણ। હવે એના પછીનું ચિત્ર જોઈએ। જુઓ, આપણે નાના હતા મિત્રો ત્યારે આવી રીતે ચોપડીઓ કરતા, ખબર છે, બંને બાજુથી અડધી ચોપડી કરી દઈએ અને પછી વચ્ચેના પાના હોય ને એ અંદર અંદર વાળી દઈએ, તો આ ચિત્ર એવું બનાવેલું છે, અંદર બધા જ પાના વાળી દીધા છે અંદર અંદર, અને બે ચોપડીના બે ભાગ કરી દીધા છે। હવે નીચેનું ચિત્ર જુઓ તમે, નીચેના ચિત્રમાં એવું જ કર્યું છે, આ જેમ ગોળ અહીંયા જેમ ગોળ પાના વાળ્યા છે ને એ રીતે અહીંયા ત્રિકોણમાં પાના વાળ્યા છે, એટલે તમને કેવું લાગે છે? જાણે પતંગિયું, પતંગિયા જેવું ચિત્ર બનાવ્યું છે। હવે અહીંયા જુઓ, બે જ પાના વાળેલા છે, આ ચિત્રમાં બે પાના જ વાળ્યા છે, અને આ ચિત્રમાં પ્રથમ બે પાના મોટા વાળ્યા છે અને પછી અંદરના બે પાના એકદમ નાના વાળ્યા છે, એટલે આખું ચિત્ર સરસ મજાનું દેખાય છે। એટલે આ બધું શું થયું? પુસ્તકોની રમત છે, આ બધું શું છે? પુસ્તકોની રમત છે। એટલે તમારે રમત કરવી હોય તો એક સાદું પુસ્તક લેવાનું, અને આમાં જોઈ જોઈને તમારે એ પુસ્તકની રમત તમે કરી શકો છો,
कारण के अहीं बतावेलू छे आपणे रूबरू मळीए, स्कूल चालू थाय आपणे रूबरू मळीए तो हूँ तमने आवी रमत बतावु, परंतु अत्यारे तो शक्य नथी। तो तमारे घरे एक पुस्तक लेवानो अने पुस्तकनी आवी जुदी जुदी डिजाइन करीने जुदा जुदा पुस्तकोनी रमत तमारे करवानी। एक ज पुस्तकमांथी आ बधी ज रमत थई शके छे, बराबर। हवे आपणे एना पछीनुं जोईए, जुओ एना उपरथी तमने केटलाक क्वेश्चन एटले के प्रश्न पूछ्या छे। जुओ, प्रथम प्रश्न छे, तमारा पुस्तकनो आकार केवो छे। तमारा पुस्तकनो आकार केवो होय, लंबचोरस होय ने, पुस्तकनो आकार केवो होय, लंबचोरस। तो अहींया जवाब लखेलो छे, जुओ, लंबचोरस। हवे तमने बीजो प्रश्न पूछ्यो के पुस्तको वडे शू शू बनावी शकाय। तो पुस्तक वडे जुओ अलग डिजाइन बनावी शकाय, पछी त्रिकोण, चौरस, लंबचोरस, टेबल, खुर्शी, घर, मीनारो, आ बधुं ज बनावी शकाय। शू बनावी शकाय, जुओ, एक तो त्रिकोण, पछी चौरस, पछी लंबचोरस, पछी टेबल, पछी खुर्शी अने मीनारो, बराबर। आ रीते अलग अलग एक ज पुस्तकमांथी बधुं करी शकाय। हवे त्रीजू जुओ, तमारा जूथे पुस्तकोमांथी शू बनाव्युं केवी रीते। तो लखवानुं કે વિદ્યાર્થીએ પોતાની રીતે જ બનાવ્યું હોય તેને આધારે ઉત્તર તમારે આપવાનું છે, બરાબર। તમે એક પ્રકારનું જૂથ ભેગું કરો, જૂથ ભેગું થાય પછી તમે શું શું બનાવો છો અંદર, એ તમારે અંદર આ પ્રશ્નના જવાબમાં લખવાનું છે, બરાબર। હવે આપણે બીજું જોઈએ, જુઓ કે આકૃતિ બનાવો અને તેના આધારે ઉત્તર લખો। અહીંયા શું કીધું છે, જુઓ, તમને સરસ મજાની દિવાસળીઓ, આવું તો તમે વિદ્યાર્થી મિત્રો ઘરે પણ કરી શકો છો। અહીંયા તમને દિવાસળીઓ મૂકેલી છે, બે આકૃતિઓ બતાવેલી છે, બરાબર। દિવાસળી મૂકેલી છે અને તમને એક આકૃતિ અને બીજી આકૃતિ, બે આકૃતિઓ તમને બતાવેલી છે। હવે તમને એના આધારે નીચેના પ્રશ્નોના ઉત્તર પૂછ્યા છે, જુઓ। પહેલી આકૃતિમાં કેટલી દિવાસળીની જરૂર પડી, પહેલી આકૃતિમાં કેટલી દિવાસળીઓ જોઈ, તો આપણે ગણી શકીએ। જુઓ, ફરીથી આપણે ગણીએ, ચલો, કેટલી દિવાસળીની જરૂર પડે છે, તો જુઓ, ચલો, એક, બે, પછી ત્રણ, ચાર, જુઓ, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર, બાર, તેર, ચૌદ, પંદર, સોળ, સત્તર, અઢાર, ઓગણીસ, વીસ, એકવીસ, પછી બાવીસ, ત્રેવીસ, ચોવીસ। અહીંયા આપણી જોડે તો ચોવીસ થઈ, હવે આપણે જવાબમાં જોઈએ તો છવ્વીસ આપેલી છે। તો આપણી ભૂલ છે કે ચલો એક તો આપણી ભૂલ થઈ છે, છવ્વીસ, હા, નીચેની તો આપણે ગણી જ નથી, છવ્વીસ તો થાય જ ને, ત્રેવીસ આપણી જોડે ચોવીસ થઈ, તો આ બંને જે છે એ તો આપણે ગણી જ નથી આજુબાજુની, બરાબર ને। તો છવ્વીસ આપણી દિવાસળીઓ પૂરી છે। તો પ્રથમ પ્રશ્નમાં શું આવશે, છવ્વીસ દિવાસળીઓ, બરાબર। હવે આપણે બીજો પ્રશ્ન વાંચીએ, પહેલી આકૃતિમાં કેટલા ત્રિકોણ બનેલા છે। તો પહેલી આકૃતિમાં ચૌદ ત્રિકોણ છે, જુઓ તમને ગણાવીએ આપણે, ચૌદ ત્રિકોણ થાય છે। તો એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર, બાર, તેર, ચૌદ, થઈ ગયા ચૌદ। તો પહેલી આકૃતિમાં ચૌદ ત્રિકોણ થાય છે, બરાબર। પછી ત્રીજો, બીજી આકૃતિમાં કેટલી દિવાસળીની જરૂર પડી। ચલો હવે નીચેની આ બીજી આકૃતિ છે, તો બીજી આકૃતિમાં કેટલી દિવાસળીઓ જોઈએ છે ગણીએ, હં, એક, પછી બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર, બાર અને છેલ્લે છે તેર। તેર આકૃતિની આપણને જરૂર પડે છે, તેર દિવાસળીની, તો તેર આપણો જવાબ સાચો છે। હવે બીજી આકૃતિમાં કેટલા ચોરસ બનેલા છે, તો આપણે ચોરસ કેટલા બન્યા છે એ આપણે ગણવાનું છે। તો જુઓ, એક, બે, ત્રણ, ચાર, કેટલા થયા, એક, બે, ત્રણ, ચાર, ચાર ચોરસ આપણા થઈ ગયા, જુઓ થઈ ગયા। હવે તમને પૂછ્યું છે પાંચમા પ્રશ્નમાં, એક કરતાં આકૃતિ, એક આકૃતિ કરતાં બીજી આકૃતિમાં કેટલી ઓછી દિવાસળીની જરૂર પડી, તો તેર ઓછી દિવાસળીની, કારણ કે પહેલામાં છવ્વીસ છે અને બીજામાં તેર છે, તો તેર દુ કેટલા થયા, છવ્વીસ થયા,
तो 13 × 26 થાય એટલે બીજી આકૃતિમાં 13 દિવાસળી ઓછી છે તો આપણો જવાબ એ રીતે લખવાનો છે જુઓ અહીંયા જવાબ તમને બતાવેલા છે તો પહેલામાં 26 જવાબ છે બીજામાં 14 છે ત્રીજામાં 13 છે ચોથામાં 4 અને છેલ્લામાં 13 જવાબ આવે છે બરોબર તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે ઘરે રમત કરવી હોય દિવાસળીની તો તમારે એક પેટી લઈને બેસી જવાનું પણ એ દિવાસળીઓ પછી તમે પેટીમાંથી લીધી હોય તો કમ્પ્લીટ તમારે મૂકવાની છે બરોબર એ મૂક્યા પછી તમે એ દિવાસળીની રમત કરી શકો છો આ રીતે ગોઠવવાનું ગોઠવ્યા પછી તમારે જોવાનું કે આપણી આકૃતિ એ પ્રમાણે બની છે તો એ આકૃતિ તમારે આ રીતે બનાવીને પછી તમારે રમત કરવાની છે તો વિદ્યાર્થી મિત્રો આપણો ચોથા પાઠનો આ પ્રથમ વિડીયો આપણે અહીંયા સુધી રાખીએ બસ અસ્તુ પ્રણામ